Hello friends, welcome to this YouTube channel in the series of tenses. I'm Paras Dare, the faculty of English. Welcome in my channel. In today's video, we are going to talk about simple past tense. So let's start. Simple past tense is used to describe past actions and past events.

તેણીએ તેમનું જે ટાસ્ક હતું કાર્ય હતું એ ગઈકાલે પૂર્ણ કર્યું આઈ ડિડન્ટ ઇટ ડિડન્ટ હોટ યસ્ટરડે સો વી વેન્ટ આઉટ ફોર ડિનર ગઈકાલે બહુ ગરમી નહોતી તો અમે લોકો બહાર ડિનર માટે ગયેલા વેન્ટ થઈ જાય છે ભૂતકાળનું વી વોચ ધ ફિલ્મ ઓન સન્ડે એકચ્યુલી ખાલી સન્ડે જ છે પાછળ અહીંયા જે ઓન સન્ડે છે એ જગ્યાએ લાસ્ટ સન્ડે હોય તો આઈડેન્ટિફિકેશન કરવામાં વધારે સરળતા રહે વી વોચ ધ ફિલ્મ ઓન લાસ્ટ સન્ડે કે ગયા સન્ડેના અમે એક ફિલ્મ જોઈ તો ભૂતકાળના સમયમાં બનેલી કોઈ પણ ક્રિયા કે ઘટના દર્શાવવા માટેથી આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરવાનો થતો હોય છે આગળ વાત કરીએ હવે એમના વર્બ ફોર્મ ક્રિયાપદનું રૂપ કેવું હોય છે ધ પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ પાસ્ટ ફોર્મ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વી ટુ જે કહેવાય છે મૂળરૂપ પછી ભૂતકાળનું રૂપ આવે છે ને ત્યારબાદ ભૂતકૃદંત આવતું હોય હોય છે છે એટલે જે રૂપ રૂપ એ કોઈ પણ ક્રિયાપદનું અને એમના કીવર્ડ્સ વિશે અથવા તો સિગ્નલ વર્ડ્સ વિશે વાત કરીએ તો યસ્ટરડે અગો લાસ્ટ પ્લસ ટાઈમ મીન્સ લાસ્ટ મંથ લાસ્ટ યર લાસ્ટ સન્ડે એ સિવાય વેન ઓર વાય ભૂતકાળને લગતા કોઈપણ પ્રકારના ઇન્ડિકેશન આપેલા હોય તો સાદો ભૂતકાળ સમજવાનો રહે છે જે વાક્ય વહેનથી શરૂ થતું હોય એમની અંદર ઓલવેઝ સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય છે સાદો ભૂતકાળ જ આપેલો હોય છે આપણે એક્ઝામ્પલ્સની અંદર એ પણ જોઈ લઈશું હવે એમના સેન્ટેન્સ સ્ટ્રક્ચર વિશે વાત કરીએ અફોર્મેટિવ સેન્ટેન્સ હકાર વાક્યની વાત કરું તો પહેલાં સબ્જેક્ટ આવે છે દેન આફ્ટર વોબ પાસ્ટ ફોર્મ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આગળના એક્ઝામ્પલની જેમ જ દે લીવ ઇન અહેમદાબાદ ટેન યર્સ અગો અગો સમય છે ભૂતકાળનો એટલા માટે લીવનું લીવડ થઈ જાય છે રવિન્દ્રનાથ ટાગોર રોટ ગીતા રાઇટનું રોટ થઈ જાય છે રવિન્દ્રનાથ ટાગોરે ગીતાંજલિ લખી આ રીતે ભૂતકાળની કોઈ પણ ઘટના દર્શાવવા માટે હકાર વાક્ય હોય તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વી ટુ મૂકવાનું રહેતું હોય છે અમુકની અંદર ઈડી લગાડવાથી મૂળરૂપ ભૂતકાળનું રૂપ બની જતું હોય છે તો અમુકની અંદર સંપૂર્ણ વબની અંદર જ ચેન્જીસ થઈ જાય જે રીતે રાઈટ છે રાઈટનું ને ભૂતકૃદ હોય તો રિટર્ન થાય એ રીતે હવે હકાર વાક્યનું છે એમાં જોઈએ તો દરેક સાથે આઈ વી યુ ધે હી સી ઇટ ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન થર્ડ પર્સન પછી સિંગ્યુલર હોય કે પ્લુરલ હોય એમની સાથે ક્રિયાપદ છે એ હંમેશા માટે ભૂતકૃત ભૂતકાળનું રૂપ જ હોય છે પછી એ કરતા તરીકે ગમે તે હોય સાદા ભૂતકાળની અંદર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ મૂકવાનું થતું હોય છે નેગેટિવ સેન્ટેન્સની વાત કરીએ તો એમાં સબ્જેક્ટ ત્યાર પછી સિમ્પલ પ્રેઝન્ટેન્સમાં જે આપણે જોયું હતું સાદા વર્તમાન કાળમાં ડૂ ડસ પછી નોટ આવતું એમ આની અંદર ડીડ નોટ આવશે કોઈ પણ કરતા તરીકે હોય કરતાં પછી ડીડ નોટ મૂકવાનું રહેતું હોય છે ત્યાર પછી ક્રિયાપદનું મૂળરૂપ મેઇન વોપ જે હોય એ પછી ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ આઈ ડિડન્ટ વોચ ગુજરાતી ફિલ્મ્સ મેં ગુજરાતી ફિલ્મ જોઈ નહોતી દ ડીડન્ટ લિવ ઇન અહેમદાબાદ ટેન યર્સ અગો લીવનું લીવ જ રે છે શા માટે હોમવર્ક તે હોમવર્ક કરેલું નહોતું ભલે એક્ઝામ્પલની અંદર મેં આઈડેન્ટિફિકેશન માટેના વર્ડ્સ ન આપેલા હોય માત્ર સમજવા પૂરતા શોર્ટ એક્ઝામ્પલ મૂકી દીધેલા હોય પણ ખાસ કરીને એમને કીવર્ડ્સ ઉપરથી તમને ખ્યાલ આવવો જોઈએ કીવર્ડ્સ જે આપણે આગળ જોયું યસ્ટરડે લાસ્ટ પ્લસ ટાઈમ અગો અથવા તો ભૂતકાળનો કોઈ ચોક્કસ સોરી ભૂતકાળનો કોઈ પણ સમય આપેલો હોય તો ભૂતકાળનો સમય દર્શાવે છે ભૂતકાળની ક્રિયા હવે ડીડ નોટ તો કે ગમે ત્યાં દરેક જગ્યાએ ગમે તે કરતા હોય એમની સાથે ડીડ નોટ જ આવશે અને ક્રિયાપદનું મૂળ રૂપ હંમેશને માટે મૂકવાનું રહેશે આઈ ડીડ નોટ ગો ટુ ધ ટેમ્પલ તો એ ડીડ નોટ ગો ટુ ધ ટેમ્પલ સો એન્ડ સો તેના આફ્ટર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્યની વાત કરું તો ડીડ આગળ આવી જાય છે ત્યાર પછી સબ્જેક્ટ જોઈએ તો ડીડ યુ વોચ ગુજરાતી ફિલ્મ્સ તમે ગુજરાતી ફિલ્મો જોઈ ડી લીવ ઇન અહેમદાબાદ ટેન યર્સ અગો ડીડ સ્ટુડન્ટ રાઇટ ધેર હોમવર્ક ડીડ આગળ આવશે કરતાની પહેલા પછી ક્રિયાપદનું રૂપ શું લખો અમદાવાદમાં દસ વર્ષ પહેલા રહેતા શું વિદ્યાર્થીઓએ તે લોકોનું હોમવર્ક કર્યું આ રીતે પ્રશ્નાર્થ વાક્ય હોય તો કરતાની આગળ ડીડ મૂકવાનું રહેશે પછી ક્રિયાપદ અને કર્મ ક્રિયાપદ મૂળરૂપમાં મૂકવાનું રહેશે ડીડ આગળ આવી જાય છે દરેક કર્તાની આગળ આઈવી ગમે હોય એમની આગળ ડીડ આવશે અને પછી કર્તા તરીકે જે હોય અને ગો ટુ ધ ટેમ્પલ તો આ રીતે ડબલ્યુ એચ ઓડબલ્યુ ના પણ સેમ થશે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નથી આવતો

ત્યાર પછી ગીવ ક્રિયાપદનું મૂળ રૂપ અને યુ એક સબ્જેક્ટ ઓબ્જેક્ટ છે એ સજીવ કર્મ તરીકે મૂકવામાં આવેલો છે એ પણ એડ કરી દીધેલું છે અહીંયા હાઉ મચ એપલ્સ ડીડ ધ ઈટ ધ ની આગળ ડીડ છે અને હુની વાક્ય રચનામાં આપણે અગાઉ પણ જોયું હતું હુ ટીચિસ ઇંગ્લિશ ટુ યુ એવું હતું તો પણ ચાલશે એ સાદા વર્તમાન કાળનું સેન્ટેન્સ હતું આની અંદર સાદા ભૂતકાળનું છે તો ટીચિસનું ટોટ કરી દેવામાં આવે છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સીધું મૂકવામાં આવે છે હુ ટોટ યુ ઇંગ્લિશ કે તમને ઇંગ્લિશ કોણ શીખવે છે તો આ રીતે ડબલ્યુ એચ કે એચઓ ડબલ્યુ ના ક્વેશ્ચન ની અંદર પણ સેમ જ પ્રકારની પ્રશ્નાર્થની જ વાક્ય રચના ફોલો કરવાની થતી હોય છે તો કોઈ પણ ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે થઈને સાદો ભૂતકાળ ઉપયોગમાં લેવામાં આવે છે આ ખાસ યાદ રાખવાનું કે જ્યારે ના કીવર્ડ્સ તરીકે કોઈ પણ ભૂતકાળનો સમય આપેલો હોય ત્યારે ભૂતકાળનું રૂપ મૂકવાનું રહેશે નકાર અને પ્રશ્નાર્થમાં ક્રિયાપદ મૂળરૂપ આવશે શા માટે તો કે ડીડ છે એ ભૂતકાળ છે એવું આઈડેન્ટિફિકેશન આપી દે છે એટલા માટે થઈને સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો હજુ આના પછી નેક્સ્ટ બીજો ટેન્સ આવશે તો ત્યાં સુધી રાહ જુઓ થેન્ક યુ